थानेरा खाते पण रोसे भरायला गौ भक्तो तेमज गौशाळाना संचालकोए आजे रस्ता पर गायोने छोड़ी सरकार सामे विरोध नोंधायो हतो। थानेरा तालुकाना जीवाणा गाम नजीक आवेली चेतगिरी महाराज गौशाळा आगळ आजे थानेरा तालुकाना गामडामां चालती गौशाळाना संचालको भेगा थया हता। गौशाळाना निपाव माटे गुजरात सरकार मदद करे ते माटे छेला एक मासथी गौशाळाना संचालको विविध कार्यक्रमो रजू करी सरकार सामे रजूआत करी रह्या छे। जो के गुजरात सरकार तरफथी कोई प्रत्युत्तर ना मळता आजे रस्ता रोको आंदोलन साथे गुजरात सरकार सामे रोष प्रगट करी उग्र सरकार विरुद्ध नाराबाजी करी हती। मुंगी सरकार गायना नोमे वोट मांगे, भाजप सरकार भाजप सरकार नितिन पटेल गोपाल जय गो माता, गायना नोमे वोट मांगी बेटी सरकार मुंगी हाय हाय। કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે ગૌવંશ ખોરાક માટે ઝઝૂમી રહ્યો છે। દરેક ગામમાં કેટલાક પ્રમાણમાં ગૌચર જમીન આવેલી હતી, જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઉગતા લીલા ઘાસને પોતાનો ખોરાક સમજી ગૌવંશ સિવાય અન્ય પ્રાણી પણ પોતાનું જીવન જીવતા હતા। પરંતુ પૈસાની લાલચ અને પોતાના પાકા ઘર બનાવવા માટે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓએ ગૌવંશની જમીનને વેચી મારી છે, જેથી કરીને ગૌવંશને રસ્તા પર રખડવાના દિવસો આવ્યા છે। તો આ તરફ ગૌવંશના રખરખાવ માટે વિવિધ ગામોમાં ગૌશાળા બનાવવામાં આવી છે, પરંતુ હાલના કપરા સમયમાં ગાયોને નિભાવ ખર્ચ ના મળતા આજે ગાયોને રસ્તા પર છોડી મુકાઈ હતી। સરકાર મુંગી સરકાર ગાયા નામે વાટ માંગે છે, પણ ગાયો માટે કોઈ ઘાસચારો કોઈ વ્યવસ્થા નથી। આ કપરી સમય ચાલે છે, પાણી ઊંડા જાય છે, સરકાર કહે છે કે ગાયો માટે કરીએ છીએ, પણ ગાયો માટે કોઈ પૈસા સહાય આપતી નથી। 2 મહિના આલ્યા, હવે સરકારે સહાય બંધ કરી નાખી છે, એના માટે ઘાસચારાનું માર્ગ લાવવા માટે પૈસા નથી। વસ્તી ભાઈ પણ હમણાં લોકડાઉન ચાલે એટલે પૈસા નથી। દાન ઉપર આ ગૌશાળા નિર્ભય થઈ રહી હતી, પણ હવે દાનની પણ વ્યવસ્થા વસ્તી પાસે નથી, એટલા માટે આ ગૌશાળા માથે દેવાદાર થઈ ગઈ છે। આ ગાયને ઘાસચારો ક્યાંથી લાવવો, ક્યાંથી પૂરો કરવો, એટલા માટે આ સરકારને ચીમકી આપી, અને જો ટૂંક સમયમાં સરકાર જો આ ગાયો માટે કશું નહીં કરે તો વોટ દેવાનું બંધ થશે, અને સરકાર માટે ઉગ્ર આંદોલન થશે, અને આ ગૌચરની જમીન પણ નથી, એટલા માટે અમારા ગાયો માટે ખૂબ કપરો સમય છે। ભલે જીવ જીવા તૈયાર છીએ ગાયો માટે, એટલા માટે અમે લડી છે આ સરકારની ઊંઘ ઉડાડવા માટે। થાનેરા તાલુકાના થાવર ગામથી રાજસ્થાનના રાણીવાડા તરફ જતા માર્ગ પર આજે જીવાણા ગામ નજીક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। થાનેરા તાલુકાની તમામ ગૌશાળાના સંચાલકોએ હાજર રહી વિરોધ કર્યો હતો। રસ્તો બંધ થતા વાહન ચાલકોએ પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું પડ્યું હતું। આ મામલે થાનેરા પોલીસને જાણ થતાં થાનેરા પોલીસે જીવાણા ગામે પહોંચી રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો, અને ગયાના ધાનેરા તાલુકાની આખી ગયાનું હોય એમ જીવાણા ખાતે અને બધાને ભેગા થઈ આખી તાલુકાની ગૌશાળાના બધા કર્મચારીઓ થઈ અને આખા તાલુકાની 2000 ગાયોને રોડ ઉપર અમે લાવશું, હજી નહીં બને તો ગરીબ ગૃહથી નવેથી નવો કાર્યક્રમ અમે ચાલુ રાખશું। ધાનેરા તાલુકામાં 12 ગૌશાળા છે, 4 ગૌશાળા ટ્રસ્ટ વગરની છે, 12 ટ્રસ્ટવાળી છે અને હોલ ગૌશાળા છે। આજે શું કર્યું આજે તમે? આજનો કાર્યક્રમ શું હતો તમારો? આજના કાર્યક્રમ છે રસ્તા રોકવાનો, ગાયો માટેનો। જો સરકાર નહીં આપે તો ફરી નવે છે નવો કાર્યક્રમ હજી સારું રાખશું। આગામી સમયમાં સરકાર ગૌશાળાના નિભાવ માટે સહાય નહીં આપે તો ગૌશાળાની તમામ હજારો ગાયો રસ્તે રઝળતી મળી શકે છે। ગાયો માટે સરકાર જાગે કે પછી નાગરિકો ગૌશાળાના સહાય કરે તો જ ગાયોનું પેટ ભરાઈ શકે તેમ છે।